डियर फ्रेंड्स, इंग्लिश लैंग्वेज में आज आप वन वर्ड सब्स्टिट्यूट शीखीशू, एटले के शब्द समूह माटे एक शब्द वापरवो एने अपने वन वर्ड सब्स्टिट्यूट कही छे। एटले के घणी वक्त अपने लांबू लांबू लखाण अपना ध्यान में आए, अपने वाँचवा में आए, अने एमांथी अपने टूंक सार मेळववानो होय छे, संक्षिप्तीकरण करवानो होय छे। खास करीने जे लोकोने नोट मेकिंग करवानो आवे એમને આ વન વર્ડ સબસ્ટિટ્યૂટ ખૂબ ઉપયોગી થશે। એટલું જ નહીં, ગ્રામર અને કમ્પોઝિશનમાં ઘણી બધી એવી બાબતો આવે છે કે જ્યાં આ ભાષાની સંકુલતા એ ઉપયોગમાં આવવાની। જેમ કે આપણે પ્રેસી રાઇટિંગ કરીએ છીએ તો ત્યાં આખો પેરેગ્રાફ આપેલો હોય, કોમ્પ્રિહેન્શન છે ત્યાં પેરેગ્રાફની નીચે સવાલ જવાબ આપેલા હોય છે, તો આ બધી વસ્તુઓ આપણને ખૂબ ઉપયોગમાં આવવાની છે। તો કોઈ ત્રણ કે ચાર શબ્દોનો સમૂહ હોય તો એના માટે આપણે બેટર છે કે એક જ શબ્દ વાપરીએ। તો આવા કેટલાક જાણીતા અને અજાણ્યા એવા વન વર્ડ સબસ્ટિટ્યૂટ હું તમારી સામે રજૂ કરું છું। એટલે કે અહીંયા ખૂબ સામાન્ય જે વપરાતા શબ્દો હોય એનો ઉપયોગ હું નહીં કરું, એવા મોટાભાગે આપણને આવડતા હોય છે અને જ્યાં સુધી આપણે અભ્યાસ કર્યો છે ત્યાં સુધીમાં એવી બધી વસ્તુઓ આવી ગઈ છે। એટલે આજે થોડાક ઓફ બીટ વન વર્ડ સબસ્ટિટ્યૂટ તમારી સામે રજૂ કરું છું, અને એનાથી આમને બરાબર શીખી લેવાથી, આપણા દિમાગમાં બરાબર એક વખત ફિટ કરી દેવાથી આપણી ભાષા પણ સારી બનશે જ તે। તો ચાલો જોઈએ। જેમ કે તમે જોયું છે, ઘણા બધા લોકો એક હાથને બદલે બે હાથથી લખવાનું પસંદ કરતા હોય છે અને ફાવટ હોય છે, એટલે એ પર્સન વન હુ કેન રાઇટ વિથ બોથ હેન્ડ્સ એને આપણે એમ્બીડેક્સ્ટરસ કહી શકશું, એટલે કે બે હાથે લખી શકે, એમ્બી ડેક્સ્ટરસ। અ પીરિયડ બિટવીન બોયહુડ અને યુથ, તો એને આપણે એડોલોસન્ટ એમ કહી શકશું। ટુ પ્લેજ સમથિંગ ઇન અ રિટન ફોર્મ, એને આપણે પ્લેજ એમ કહેવાય। એવા કેટલાક પ્રાણીઓ છે, ક્રીચર્સ, કે જે લેન્ડ અને વોટર બંને ઉપર રહી શકે છે, તો એને આપણે એમ્ફીબિયન કહીશું। વન પર્સન્સ રૂલ, કોઈ એક વ્યક્તિની સત્તા ચાલતી હોય તો એને આપણે ઓટોક્રસી કહી શકીએ। વન હુ કન સ્પીક એન્ડ રાઇટ ટુ લેંગ્વેજીસ, બે ભાષા ઉપર વાંચવા લખવા બોલવામાં સરખું પ્રભુત્વ જોવા મળે એને બાયલિંગ્વલ કહેવાય। આર્ટ ઓફ બ્યુટિફુલ હેન્ડ રાઇટિંગ, આજકાલ તો લખવાનું ઓછું થઈ ગયું છે, મોટાભાગના લોકો કમ્પ્યુટર અને મોબાઈલ ઉપર લખે છે, પરંતુ જેમના હસ્તાક્ષરો ખૂબ સરસ મજાના થાય એ તો એક કળા છે, પણ જેને આ કળા નથી એ કળા શીખવી શકે, તો આવી સરસ મજાના હસ્તાક્ષરો લખવાની કળા તો એને કેલિગ્રાફી કહી શકાય। એરેન્જિંગ ઇવેન્ટ્સ એકોર્ડિંગ ટુ ડેટ એન્ડ ટાઈમ, સમય અને તારીખ મુજબ કેટલીક ઘટનાઓ જે બનતી હોય છે તો એને આપણે ક્રોનોલોજી કહીએ છીએ। એનીથિંગ એપ્રિશિએટેડ ઇન ઓલ ટાઈમ્સ, એટલે નાના હો ત્યારે આપણને ગમ્યું હોય, આપણા મમ્મી પપ્પાને ગમતું, આપણા દાદાને પણ ગમ્યું હોય, કોઈ પણ સમયે અમુક વસ્તુઓ આપણને ખૂબ સ્પર્શી જાય છે, ગમે છે, તો એવી વસ્તુને આપણે ક્લાસિક કહીએ છીએ। અનેબલ ટુ ડિસાઇડ એ કન્ડિશન ઓફ ધ ટુ, જીવનમાં ઘણી વખત આપણને મૂંઝવણ થાય, આ કરું તે કરું, બેમાંથી એક પણ કન્ડિશન આપણે નક્કી કરી શકતા નથી, તો આવી સ્થિતિને ઇંગ્લિશમાં ડિલેમા કહેવાય છે। વન્સ એક્ઝાઝરેટેડ બિલીફ અબાઉટ હિમસેલ્ફ, પોતાના વિશે ખૂબ ઊંચી માન્યતાઓ ધરાવવી એને ઇંગ્લિશમાં ઇગોઇસ્ટ એમ કહેવાય છે। અટેક ઓફ અ ડિઝીઝ ઇન વન પર્ટિક્યુલર એરિયા, તો એને એપિડેમિક કહેવાય, એટલે કોઈ રોગ છે એ અમુક વિસ્તારો પૂરતો મર્યાદિત રહે, એટલે વિસ્તાર કદાચ મોટો હોઈ શકે, રાજ્ય દેશ એમ હોઈ શકે, તો એના માટે એપિડેમિક શબ્દ આપણી પાસે છે। એ જ રીતે અટેક ઓફ એ ડિઝીઝ ઓલ ઓવર ધી વર્લ્ડ, આખી દુનિયામાં જો કોઈ રોગ ફેલાયતો હોય તો એના માટે શબ્દ છે પેન્ડેમિક। બ્લાઇન્ડ ફેઇથ ઇન ધ રિલિજન, ધર્મની અંદર અંધશ્રદ્ધા રાખવી, વિચાર્યા વગરનું કશું કરવું એને ફેનેટિક કહેવામાં આવે છે। થિંગ
દેટ બ્રેક્સ ઇઝીલી, જે વસ્તુ બહુ સહેલાઈથી તૂટી જાય ને ફ્રેજાઇલ કહેવામાં આવે. એક્સેસ બ્લડ ફ્લો ફ્રોમ ધ વેસલ્સ ઓફ ધ બોડી, આપણા શરીરમાંથી કોઈ ઇન્જરી થઈ હોય અને એને કારણે ખૂબ લોહી નીકળી આવે તો એને હેમરેજ કહેવાય. મિત્રો, હેમરેજનો સ્પેલિંગ બરાબર ધ્યાનમાં રાખજો. કન્ડિશન ઓફ સ્લીપિંગ ફોર એ લોંગ ટાઈમ, આમ તો પ્રાણીઓ માટે એ વપરાતો શબ્દ છે હાઇબરનેટ, પણ ઘણી વખત માણસ હોય તે બહુ લાંબો સમય નિંદ્રામાં પોઢી રહેતો હોય, જાગતો હોય છતાં પણ નહીં જાગતો જેવી કન્ડિશન હોય, એના માટે આપણે હાઇબરનેટ એવો શબ્દ વાપરી જ શકીએ છીએ. એડમાયરિંગ વન્સ ફેવરિટ પર્સન, તો એને આપણને કોઈ ગમતી વ્યક્તિ હોય એને આપણે ખૂબ પ્રશંસા કરતા હોય, એને આપણે ફોલો કરતા હોય, એવી જે વ્યક્તિ હોય એને આઇડોલ કહેવામાં આવે છે. એવી જ રીતે નોટ એકોર્ડિંગ ટુ ધી લો ફૂલ રિલેશન, ઘણી બધી વસ્તુઓ એ કાયદો પરમિશન નથી આપતી, ખાસ કરીને સંબંધોની અંદર, તો એ ઇલિસિટ. આજકાલ તો કાયદાઓ પણ બદલાઈ ગયા છે, પણ આમ છતાં જેમાં કાયદો માન્યતા ન આપે એવા જે રિલેશન્સ છે એને આપણે ઇલિસિટ રિલેશન્સ કહેવામાં આવે છે. ધેટ વિચ કાન્ટ બી ઓલ્ટર્ડ, જે વસ્તુને આપણે ટાળી શકતા નથી, બદલી શકતા નથી, એને ઇનએવિટેબલ કહેવામાં આવે છે. ડિઝીઝ ઓફ નોટ સ્લીપિંગ, આપણે જાત જાતના રોગો થતા હોય છે, તો ઘણાને નિંદ્રા નથી આવતી, તો આવો જે રોગ છે એને ઇન્સોમ્નિયા કહેવામાં આવે છે. વન હુ રાઇટ્સ કોલમ્સ ઇન ન્યૂઝપેપર્સ અથવા જર્નલ્સમાં પણ લખતા હોય, તો કોલમ ઉપરથી જે કોલમ લખે છે એને આપણે કોલમિસ્ટ કહીએ છીએ. તો મને લાગે છે કે આ એક નાનકડી શરૂઆત છે, આ તો ઢગલાબંધ છે, બધા જ તમને આપવા એ શક્ય પણ નથી હોતું. આવી રીતે આપણે જાગરૂક રહેવાથી, ન્યૂઝપેપર વાંચવાથી, બુક્સ વાંચવાથી, લોકોની વાતો સાંભળવાથી, આવા ઘણા બધા શબ્દો આપણી આસપાસ હોય અને આપણે નોટ ડાઉન કરીએ અને એના વિશે જાણી લઈએ તો આપણી વોકેબ્યુલરી પણ વધશે. તો આજના જેટલા પણ વન વર્ડ સબસ્ટિટ્યુટ મેં તમને આપ્યા છે, મને લાગે છે તમને ખૂબ ઉપયોગી થશે. થેન્ક યુ વેરી મચ.